અગાશી ઉપર બોર જામફળ અને ચિક્કીની મહેફિલ માણવી છે ને, અવકાશી યુદ્ધમાં વિરોધીઓને પાડી દેવા છે ને, અને આવનારા તમામ ગેસ્ટને સરપ્રાઈઝ સ્નેક્સ થી ઇમ્પ્રેસ કરી દેવા છે ને, તો રાશાની જુઓ છો, ચાલો શરૂ કરીએ ઉત્તરાયણ સ્પેશિયલ વાનગીઓ ઓન્લી ઇન સત્વ મસાલા રસોઈ શો પાવર્ડ બાય રેન્ટિયો તુવેરદાર. હેલો સુમીરાબેન, કેમ છે? મજામાં, તમે કેમ છો? એકદમ ઓલરાઈટ. સુમીરાબેન, સૌથી પોપ્યુલર ફેસ્ટિવલ ઉત્તરાયણ હવે બિલકુલ નજીક આવી ગયો છે. બે દિવસ રહ્યા, તૈયારીઓ થઈ ગઈ તમારે? હા, અને મારા ઘરે પણ એકદમ છે ને ધમ ધોકાર તૈયારીઓ ચાલી રહી છે, અને પતંગની ખરીદી કરવા આજે જવાનું છે. ઓ, પછી કિન્ના બાંધવાની ને બધું જ. અને વાનગીઓની વાત કરું ને તો વાનગીઓમાં દર વર્ષે જેમ બનાવીએ ને એમ ચીક્કીઓ તો મમ્મીએ બનાવી દીધી છે. ઉત્તરાયણના દિવસે ઊંધિયું અને જલેબી ફાઇનલ છે. પણ છે ને આ વર્ષે મારે કંઈક નવું કરવું છે, એવું કંઈક સરસ બનાવવું છે ને કે જેથી ગેસ્ટ ઇમ્પ્રેસ થઈ જાય. શાંત થા, આપણે આજે એવી જ વાનગીઓ બનાવવાના છે કે તું પણ ઇઝીલી બનાવી શકે અને વ્યુઅર્સ પણ બનાવી શકે. અરે વાહ, તો આજે કઈ કઈ વાનગીઓ બનાવવાના છે? આજે આપણે બનાવવાના છે તો આલા સંડાલુ, અચ્છા, પોંકનો ચેવડો છે, ખીચડો છે, ઓકે, તલની બરફી છે, અને વોટર ચેસ્ટનટ ઇન હની ચીલી સોસ. થોડા અઘરા અઘરા નામ છે પણ વાનગી બહુ જ સહેલી છે. ઓકે, સૌથી પહેલા શું બનાવીએ? આલા સંડાલુ. એ શું છે? આલા સંડાલુ આંધ્રા બાજુ જે પોંગલનો તહેવાર ઉજવાતો હોય ત્યારે એક જાતના વડા છે, જે આખા ચોળા, બ્લેક આઈ બીન્સ જેને કહીએ, એ ચોળામાંથી બને છે. અને ખાસ જે નવી ફસલ થઈ હોય એના સેલિબ્રેશનમાં આ વાનગી બનતી હોય છે. અચ્છા, એટલે જે તામિલનાડુમાં પોંગલનો ફેસ્ટિવલ એ લોકો મનાવતા હોય છે એની માટે વિશેષ વાનગી. હા, તમિલનાડુ હોય, સાઉથ હોય કે નોર્થ હોય, આ બધી જે નવી ફસલ થઈ હોય એનું ઉજવણી રૂપે અને ગોડને આપણે જેમ અર્પણ કરીએ એના નિમિત્તે આ તહેવાર ઉજવાતો હોય છે. યસ, એક્ઝેક્ટલી. તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ચોક્કસ. એના માટે ચોળા આખા પલાળી અને ક્રશ કરેલા છે, ડુંગળી છે, મરચાં છે, આદુ મરચાં, લસણની પેસ્ટ, જીરું, કોથમીર, હળદર, મીઠું અને ચોખાનો લોટ છે. ઓકે, શરૂઆત કરીશું. ચોક્કસ. એક મિક્સિંગ બાઉલ લઈશું. ચોળા છે જેને લગભગ 5-1 કલાક પલાળી રાખ્યા છે, અને પછી એને ફોતરાની સાથે જ ક્રશ કરવાના છે. અડધા થોડા અધકચરા ક્રશ કરવાના છે, અડધા એકદમ ફાઇન પેસ્ટ કરી દેવાની છે. અચ્છા, ઓકે. હા, એવું આ ક્રશ કરેલું એનું મિશ્રણ છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, એક જરાક જ ચપટી જેટલી હળદર નાખવાની છે, બહુ જ યલો નથી કરવાનું. જીરું છે લગભગ 1/2 ટીસ્પૂન, આદુ મરચાં અને લસણ એ ત્રણે ક્રશ કરેલા છે એ લગભગ 1/2 ટીસ્પૂન લઈશું. ચોખાનો લોટ છે એ લગભગ 2 ટીસ્પૂન જેટલો લઈશું. સહેજ એને ફીણી લઈશું. આનું ખીરું આ જ રીતે આપણે પ્રિપેર કરીશું? હા, આ જ રીતે, આ એની ટ્રેડિશનલ રીત છે. ઓકે, એટલે અડધા અધકચરા બાફવાના અને અડધા એકદમ ફાઇન પેસ્ટ. હા, એટલે જે ફાઇન પેસ્ટ હોય એનાથી બાઇન્ડિંગ આવશે, અને અધકચરા હોય એ સહેજ આમ કરકરા હોય એટલે ક્રિસ્પી થશે. બરાબર. સહેજ એને ફીણી લેવું જરૂરી છે જેથી કરીને જે એના વડા બનશે એ સોફ્ટ બને. અચ્છા, બેટર સરસ ફીણાઈ ગયું છે. હવે એમાં મોટા ટુકડા કરેલા લીલા મરચાં છે એ લગભગ 2 મરચાં જેટલા નાખીશું. કોથમીર છે એ 2-3 ટીસ્પૂન જેટલી નાખીશું, કુણા ડાંખળાની સાથે. અને થોડીક આવી મોટી સમારેલી ડુંગળી છે એ પણ આપણે લગભગ 1 ડુંગળી જેટલું નાખીશું. હવે આ બધું જ મિક્સ કરી લઈશું. એક વાડકી લઈ અને એની ઉપર આવી રીતનું કોઈ પણ સિન્થેટિક જે રૂમાલ કે કાપડ હોય એ આવી રીતનું પકડી અને ફિટ કરી દેવાનું. હવે આની ઉપર આપણે વડા થેપવાના છે. અચ્છા, એનો અલગ સ્ટાઇલ છે. હા, હાથ પર પણ જેને ફાવે થેપી શકે છે, પણ આ થોડું ઈઝી થઈ જાય છે. સહેજ પાણી લગાડી દઈશું જેથી કરીને ઈઝીલી જ્યારે વડું હાથ ઉપર લેવું હોય તો આવી જાય. હવે થોડુંક મિશ્રણ આમાંથી લઈ અને આની ઉપર મૂકીશું.
પાણી વાળો હાથ કરી અને વચ્ચે ખાડો કરી દઈશું. અચ્છા, ફરી પાણી વાળો જ હાથ કરી અને વડુ હાથ ઉપર લઈ લઈશું. ઓકે, આનું જે મિશ્રણ છે એ આવું જ હોવું જોઈએ. હા, થોડું સ્ટીફ થઈ જાય કે પછી થોડું લૂઝ થઈ જાય? તો ના, થોડુંક લૂઝ થઈ જાય કે સ્ટીફ થઈ જાય. સ્ટીફ થાય તો આપણે પાણી નાખી જ શકીએ છીએ, પણ જે ચોખાનો લોટ નાખ્યો છે એ એને થોડું સ્ટીફ કરવા માટે છે. આપણને માની લેવું લાગે કે બહુ લૂઝ થઈ ગયું છે તો એકાદ ચમચી ચોખાનો લોટ ઉમેરી શકાય છે. આને કેવી ફ્લેમ પર તળવાના? પહેલા એકવાર ફાસ્ટ પર જ કરવાનું, તેલ આવી ગયું હોય ત્યાં સુધી, અને પછી કડક કરવા માટે થોડું મીડિયમ કરીશું. ઓકે, હળવેથી એને ફેરવી દઈશું. ઓકે, અને કેવા તળવાના છે? ગોલ્ડન. તળાઈ ગયા છે, કાઢી આવે. હા, તૈયાર થઈ ગયા છે, હવે એને સર્વિંગમાં લઈ લઈએ. ચોક્કસ. અરે વાહ, તમે પાન પણ મૂક્યું છે. હા, સાઉથ ઇન્ડિયન જે આ વડા હોય છે તો ફ્રેશ, જે પણ હાર્વેસ્ટિંગ ટાઈમે જે વસ્તુની ડિશ બનતી હોય એના પાન સાથે એને સર્વ કરવામાં આવે છે. અને કંઈ જ ના હોય ત્યારે બનાના લીફ ઉપર કરતા હોય છે. તો રેડી છે આ લસણ ડાલુ, એટલે કે ચોળાના વડા, જેને કોકોનટ ચટણીની સાથે સર્વ કરીએ છીએ. યસ, વેરી ઇન્ટરેસ્ટિંગ. આ લસણ ડાલુ બનાવવા માટે જોઈશે પલાળીને ક્રશ કરેલા ચોળા 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી, જીરું 1/2 ટીસ્પૂન, ક્રશ કરેલા આદુ મરચાં અને લસણ 1/2 ટીસ્પૂન, ચોખાનો લોટ 2 ટીસ્પૂન, લીલા મરચાં 2 નંગ, દાળખા સાથેની કોથમીર 2 ટીસ્પૂન, સમારેલી ડુંગળી 1 નંગ, તેલ તળવા માટે. સર્વિંગ માટે જોઈશે કોકોનટ ચટણી. આલા સંડાલુ બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં ક્રશ કરેલા ચોળા, મીઠું, હળદર, જીરું, આદુ મરચાં, લસણ અને ચોખાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં લીલા મરચાં, કોથમીર અને ડુંગળી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે વાટકી પર કપડું લગાવી ભીનું કરી ખીરાનું મિશ્રણ મૂકી પાણીવાળો હાથ કરી વચ્ચે કાણું પાડી વડા તૈયાર કરો. હવે વડાને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. વડાને સર્વિંગ પ્લેટમાં લઈ કોકોનટ ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે આલાસન ડાલુ. આ રસોડે શીખી રહ્યા છે ઉત્તરાયણ સ્પેશિયલ વાનગીઓ. સુમીરાબેન, વડા ખરેખર બહુ જ સરસ હતા, એકદમ ક્રિસ્પી અને એટલા જ સોફ્ટ. ઉત્તરાયણમાં જ્યારે ચા અને નાસ્તો લઈને ઉપર જવાનું હોય એક્ઝેક્ટલી ત્યારે આ વડા બહુ કામ આવશે. એક્ઝેક્ટલી, ખરેખર, અને બધા સરપ્રાઈઝ થઈ જશે. રાઈટ, હવે આપણે શું બનાવીએ? હવે આપણે તિલ બરફી બનાવીએ છે. તિલ બરફી? હા. અચ્છા, તિલની ચીક્કી તો ખાધેલી છે. હા, બરફી શું છે? ચીક્કી કરતા સોફ્ટ, ઘરના વડીલો પણ ખાઈ શકે. ઓકે. અને તલ તો નવું, અત્યારનું હાર્વેસ્ટિંગ ટાઈમ હોય જ. હા હા. એટલે જે નવા તલ બજારમાં આવ્યા હોય એનો આપણે ઉપયોગ કરીએ છીએ, અને શિયાળામાં ખાસ તલ ખવાતા પણ હોય. હા. તો તલની બરફી છે, નોર્થ સાઈડની છે, પણ તલ આખા ભારતમાં ખવાય છે. યસ, એક્ઝેક્ટલી. તપલે ઇન્ગ્રેડિયન્ટ્સ લઈએ. એના માટે શેકેલા તલ છે, કન્ડેન્સ મિલ્ક છે, એની સાથે ડ્રાય ફ્રૂટ છે, મિલ્ક પાવડર છે, દૂધ છે, અને ઉપર ભભરાવા માટેના ડ્રાય ફ્રૂટ છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. ચોક્કસ. જે તલ હોય એને સહેજ શેકી લેવાના છે. તડકે પણ મૂકીને એને કડક કરી શકાય અને માઇક્રોવેવમાં પણ કરાય. તો મેં લગભગ 1.5 થી 2 મિનિટ માઇક્રોવેવ કરેલા તલ છે, એને કોર્સલી ક્રશ કરવાના છે. તો પહેલા ક્રશ કરી લઈશ. હા,
100 ગ્રામ તલ છે તલ ક્રશ થઈ ગયા છે ઓકે એક પેન માં લઈ લઈશું ઓકે ગેસ ઓન કરું એક બે મિનિટ પછી મી તલ 100 ગ્રામ તલ હોય તો 200 ગ્રામ કન્ડેન્સ મિલ્ક લેવાનું છે અને 2 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર લઈએ છે એ પણ આની સાથે મિક્સ કરી દઈશું ઓકે એની સાથે લગભગ 3-1 ટેબલ સ્પૂન જેટલું દૂધ લઈએ છે અને કન્ડેન્સ મિલ્ક છે એને પણ આમાં મિક્સ કરી દઈશું ઓકે આ બધી જ વસ્તુ આપણે ગેસ ઓન કર્યા પહેલા એડ કરી હા કારણ કે પછી જેવો ગેસ ચાલુ કરીએ એટલા બધું જ ઘટ થવા માંડે અને પછી આપણે કદાચ એને હેન્ડલ ન કરી શકીએ તો બળી જાય કે સ્ટીક થઈ જાય એટલે બહુ શાંતિથી જ્યારે કોઈ પણ સ્વીટ બનાવતો હોય ત્યારે પીસ ઓફ માઇન્ડ હોવો જોઈએ અને શાંતિથી બનાવવાની યસ હવે આને પ્રોપરલી બધું હલાવી લઈશું હવે ગેસ ચાલુ કરી શકીશું હવે આને કેવી ફ્લેમ પર આપણે શેકાવા દેવાનું છે એકવાર જ્યાં સુધી બધું ગરમ થઈ જાય અને એમ લાગે કે ઉભરો આવે છે થોડુંક દૂધ નાખ્યું છે એટલે સહેજ ઉભરો પણ આવશે ત્યાં સુધી તો એને ફાસ્ટ પર કરી શકીએ છે પછી આપણે સ્લો કરી દેવાનું જેથી ઈઝીલી આપણે એને હેન્ડલ કરી શકીએ અને તમે જે માપ કીધું એ પ્રોપર ફોલો કરવું જરૂરી છે એનાથી દરેક વસ્તુ ગળપણ છે કે પ્રોપર આવશે એ મારું મેઝરમેન્ટ કાઢેલું છે પણ કોઈને ઓછું ગળ્યું અથવા વધારે ગળ્યું જોઈતું હોય તો તલના પ્રમાણમાં વધઘટ કરી શકાય મિલ્ક પાવડરમાં વધઘટ કરી શકાય મિલ્ક પાવડરની જગ્યાએ માવો પણ નાખી શકાય અચ્છા આપણે દૂધ અને મિલ્ક પાવડર નાખીને એને માવાનું જ સ્વરૂપ થઈ જશે આમાં પણ એક્ચ્યુઅલ માવો બી નાખી શકાય તમારે આપણી પાસે ઘરમાં ઘણીવાર પેંડા પડ્યા હોય તો 2 પેંડા પણ નાખી શકાય તો માવો નહીં નાખવાનો ખાંડનું પ્રમાણ એડજસ્ટ કરી લેવાનું ઠીક થવા માંડ્યું હવે એમાં ડ્રાય ફ્રૂટ થોડા નાખી દઈશું ઓકે બદામ છે દ્રાક્ષ છે અને કાજુના ટુકડા છે અને આપણે કેટલું ઠીક કરવાનું છે આપણા તવેતાની સાથે ગોળ ફરવા માંડે એટલે સમજવાનું કે એની થિકનેસ જોઈએ એવી આવી ગઈ છે ઓકે જો આ બરાબર ના શેકાય તો શું થઈ શકે બરાબર ના શેકાય તો ફરી એને તોડીને અચ્છા ફરી શેકીને ફરી પાછું ઠારી દેવાનું અચ્છા ઓકે વધારે કડક થઈ જાય બહુ શેકાઈ જાય તો પણ એને મિક્સરમાં સહેજ ફેરવી 2 ચમચી દૂધ નાખી ફરી ગરમ કરી ફરી ઠારી દેવાનું અચ્છા અરે વાહ ખ્યાલ ના આવે તો થોડુંક પોર્શન બહાર કાઢી અને ઠંડુ થવા દેવાનું અને પછી એને દબાવીને જોઈ લેવાનું એ સોફ્ટ નું સોફ્ટ હોય તો એને વધારે થોડુંક થવા દેવાનું સ્વીટમાં અને ચીકીમાં આ સૌથી મોટો ગેરફાયદો કહી શકાય કે આપણને ખ્યાલ ના આવે કે ક્યારે આ મિશ્રણ રેડી છે હા એટલે થોડુંક એના પોર્શન નું ટેસ્ટિંગ કરી લેવાનું જેથી કરીને બધી જ વસ્તુ ફરીથી રિપીટ બનાવવી ના પડે એટલે જ ઘણી વખત આપણે જ્યારે પહેલી વાર ટ્રાય કરતા હોય ને ત્યારે આમ થોડો ડર લાગે કે બરાબર બનશે નહીં બને આ રીતે કરવાથી લગભગ વાંધો નથી આવતો બીજું તો એક વસ્તુ નોટિસ કરી કે નહીં મને નથી ખબર પણ આપણે એમાં ઘી કે કશું જ નથી વાપર્યું કારણ કે તલમાં પુષ્કળ પ્રમાણમાં પોતાનું ઓઇલ છે એટલે જરૂર નથી પડતી નોર્મલી આપણે ચીકીમાં ઘી ગોળનો કે ખાંડનો પાયો કરતા જ હોય હા પણ આમાં ક્રશ કરી દીધા છે ને એટલે ઓઇલ નીકળશે જ ગેસ બંધ કરી દઈશું ઓકે 2-3 મિનિટ અહીંયા જ આપણે એને આ રીતે શેક્યા કરીશું ઓકે જો પહેલા કરતા મિશ્રણ થોડું હાર્ડ થઈ ગયું છે હા હા અને આ બરફી કેટલો સમય સારી રહે છે આ લગભગ અઠવાડિયું કંઈ વાંધો નહીં આવે કારણ કે એમાં આપણે કંઈ એવી વસ્તુ વાપરી જ નથી કે જેનાથી બગડી જઈ શકે પણ બનતા બી તે જોયું કે બહુ વાર નથી લાગતી એટલે એને બહુ જ બનાવી રાખવા કરતાં સ્મોલ પોર્શન વારંવાર બનાવવું સારું કારણ કે
તલ હોય શીંગ હોય તે જલ્દી ખરું થઈ જવાની શક્યતા હોય છે, એટલે એ રીતે કરી શકાય. આ સરસ. હવે જેમ આપણે એને શેપ આપવો છે એ રીતે શેપ એનો વળેલો જ રહે છે, એટલે એનો અર્થ થયો કે આ મિશ્રણ રેડી છે. હવે એને ઠારી દઈશું. ઠારવા માટે આપણે એક સ્ટીલની થાળી લીધી છે જેને સહેજ ઘી લગાડી દીધું છે, એમાં લઈ લઈશું મિશ્રણ. ઓકે, એકદમ લોટ જેવું થઈ ગયું. હા, હવે એને ઠારી દઈશું. એકદમ સરસ લેવલિંગ કરી લઈએ. હા, હવે ઉપર થોડા શેકેલા તલ ભભરાવી દઈશું. અને ડ્રાય ફ્રૂટ દબાવી દઈશું. આમ જુઓ તો પડ્યું હોય તો ખ્યાલ ના આવે કે એક્ચ્યુઅલી આ તલની બરફી છે. રાઈટ, ફરીથી સહેજ બધું દબાવી દઈશું. તલની બરફી તૈયાર થઈ ગઈ છે, હવે એને 5-1 મિનિટ ઠંડી થવા દઈશું. ઓકે, જોઈ લઈએ. પીસ કટ કરીશું એને. હા, પહેલો પીસ બહુ સાચવીને ઉખાડવાનો. હા, સર્વિંગ પ્લેટ લઈશું. ચોક્કસ. તો બહુ ઝડપથી બની જતી અને વેરી ઇઝી એવી તિલ બરફી તૈયાર છે. બરફી બનાવવા માટે જોઈશે તલ 100 ગ્રામ, કન્ડેન્સ મિલ્ક 200 ગ્રામ, મિલ્ક પાવડર 2 ટેબલ સ્પૂન, દૂધ 3 ટેબલ સ્પૂન, ડ્રાયફ્રૂટની કતરણ 1 ટેબલ સ્પૂન. ગાર્નિશિંગ માટે જોઈશે શેકેલા તલ અને કાજુ. તિલ બરફી બનાવવાની રીત. સૌપ્રથમ એક મિક્સચર જારમાં તલ લઈ તેને ક્રશ કરી લો. ક્રશ કર્યા બાદ પેનમાં લઈ તેમાં મિલ્ક પાવડર, દૂધ અને કન્ડેન્સ મિલ્ક લઈ બરાબર મિક્સ કરી લો. હવે તેમાં ડ્રાયફ્રૂટની કતરણ મિક્સ કરી લો. ત્યારબાદ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લો. હવે મિશ્રણને ગ્રીસ કરેલી થાળીમાં પાથરી ઉપરથી શેકેલા તલ અને કાજુ ભભરાવી બરાબર પ્રેસ કરી 5-10 મિનિટ માટે ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થયા બાદ પીસીસ કરી બરફીને સર્વ કરો. તો તૈયાર છે તિલ બરફી. સુમીરાબેન, આપણે ઉત્તરાયણ નિમિત્તે બહુ જ સરસ તમે વેરાયટી શીખવી રહ્યા છો, હવે શું બનાવીએ છીએ? હવે ગુજરાતનો જે વેરી વેરી ટ્રેડિશનલ કહેવાય એવો ઘઉંનો ખીચડો. ઘઉંનો ખીચડો એકદમ પોપ્યુલર ડિશ, ઉત્તરાયણના દિવસે બધાના ઘરે હોય ને હોય જ. બહુ સાચી વાત છે. અને જે નવી જનરેશન છે તો એ લોકો આ વાનગીને થોડીક નથી બનાવી શકતા, થોડું ભૂલતા જાય છે, એટલે રિવિઝન પણ થઈ જશે. એક્ઝેક્ટલી, હું એ જ કહેવાની હતી કે જે નવી જનરેશન છે ને એ તો મમ્મી પાસેથી જ શીખવાની છે, અને મમ્મી પણ એવું હોય કે બનાવતી હોય ત્યારે એ લોકો બધા પતંગ ચગાવવામાં બિઝી હોય, એટલે ખ્યાલ ન હોય કે કેવી રીતે બને છે. પણ આજે તમે શીખવાડશો એટલે બધાને આવડી જશે. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ચોક્કસ. બાફેલા ઘઉં છે, તુવેરની દાળ છે બાફેલી, ગોળ છે, કોપરું, કાજુ દ્રાક્ષ, ખારેક, કેસર, ઇલાયચી, તજ લવિંગ અને આખી ઇલાયચી, ઘી અને ખસખસ. ઓકે, અને બનતા કેટલી વાર? એકચ્યુઅલી અને મિતલ બનાવવા માટે પહેલાં તો જે છડેલા ઘઉં હોય એને એકદમ પાણી ઉકાળવાનું અને એની અંદર પલાળી દેવાના, ઢાંકીને રાખવાના અને લગભગ 5-6 કલાક એને ઢાંકી રાખવાના. ઓકે, માની લો 100 ગ્રામ ઘઉં હોય તો લગભગ 500 ml કે 600 ml પાણી મૂકવાનું. પલળ્યા હોય એ તો જુદું,
અચ્છા એટલે એટલા બધા લેવિશલી પાણીમાં પછી એને બાફવાના અને 8 થી 10 વિસલ વગાડવાની જેથી એકદમ મુલાયમ મીણ જેવા જેને કે આપણા વડીલો એમ કે મીણ જેવા બફાઈ જાય એવા બાફી લેવાના અચ્છા અને તુવેરની દાળ પણ બાફવાની એટલે આમ પ્રોસેસ બહુ જ પહેલા ચાલુ થઈ જાય પણ એકવાર પછી બધું બફાઈ જાય પછી બનતા બહુ વાર ના લાગે ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ ચોક્કસ ગેસ ચાલુ કરીશું ઘી લઈશું 2 ટીસ્પૂન જેટલું ઘી સહેજ ગરમ થાય એટલે 2 થી 3 લવિંગ 2 ટુકડા નાના તજ અને 1 ઈલાયચી જેને સહેજ આવું ખુલ્લું કરી દીધું છે એ આપણે એની અંદર મૂકી દઈશું ઓકે 1 કપ જો ઘઉંના દાણા લીધા હોય તો 1/4 કપ તુવેરની દાળ લેવાની અને જેમ રેગ્યુલર આપણે બાફતા હોઈએ એ રીતે એને બાફી દેવાની એટલે આ તુવેરની દાળ બાફી વલોવી અને થોડું પાણી નાખીને એનું દ્રાવણ તૈયાર કરેલું છે ઓકે સેજ લવિંગ ને થઈ જાય એટલે દાળ વઘારી દઈશું હવે એની અંદર બાફેલા જે ઘઉં છે પલાળીને એ નાખીશું તોડી દઈશું એને જેટલું પણ પાણી મૂક્યું હોય અને પછી એને વાડકામાં ભરીને તમે મૂકો તે બધું જ પાણી ઘઉં એબ્સોર્બ કરી લે છે અચ્છા એટલે પાણી ખૂબ પ્રમાણમાં મૂકવાનું અને રીતસર ઘઉંનો દાણો ફાટી જાય એટલી હદે એને બાફવાનું હા તો જ એ ઈઝીલી ડાયજેસ્ટેબલ પણ થાય અને એમ પણ વર્ષોથી ઉત્તરાયણ નિમિત્તે ખીચડો બનાવવાની પ્રથા ચાલતી જ આવે છે અને એક રીતે જુઓ તો બહુ જ ન્યુટ્રિશિયસ પણ છે હા આ બહુ જ ન્યુટ્રિશિયસ છે ઘઉંને આ રીતે ખાવાની જે રીત છે એ પણ બહુ જ આપણી ટ્રેડિશનલ રીત છે બહુ જ આ ખાઈ લો એટલે એટલી બધી એનર્જી આવે કારણ કે એક તો આખા ઘઉં છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં ફાઈબર્સ પણ હોય અને એની સાથે ગોળ ને બધું જે નાખેલું હોય એની સાથે ગોળ છે કોપરું છે ખારેક છે ડ્રાય ફ્રૂટ્સ છે એટલે એને બહુ જ રિચનેસ આપે છે અને છતાં બી ઘી કે એવું બહુ આમાં પ્રમાણમાં હોતું નથી કોઈને ગમતું હોય કે ઉપર થોડું ઘી લઈને ખાઈ શકે આ થતું હોય ત્યારે જ એમાં કોપરું નાખીશું અત્યારે મેં ફ્રેશ કોકોનટ લીધું છે પણ ઘણીવાર ખીચડો બનાવી અને 3-4-5 દિવસ સુધી બી રાખતા હોય છે અચ્છા તો એવું રાખવું હોય તો સૂકું કોપરું લેવાનું સૂકું કોપરું અને ખારેક એ બંનેને પલાળી દેવાના પાણીમાં અને પછી વાપરવાના આપણે ખારેક લીધી છે 4-1 નંગ ખારેક છે જેને પલાળી અને પછી એના પીસ કરી દીધા છે એ પણ આમાં નાખી દઈશું જેથી એ ચડી જાય બરાબર થોડુંક પાણી એડ કરીશું કેસર છે આ ટ્રેડિશનલી નથી નાખવામાં આવતું પણ અત્યારે આપણે એને થોડુંક નાખીએ છીએ જેથી કરીને એની પણ સરસ ફ્લેવર આવે લગભગ 10-12 રેશા કેસર છે જેને મેં પાણીમાં પલાળી રાખ્યું છે આ મિશ્રણને આપણે કેટલું કૂક કરવાનું છે અને કૂક કરવા માટે બહુ જ વધારે વાર કૂક કરવું છે એવું નથી પણ ખારેક નાખી હોય કોપરું નાખ્યું એ બધું સહેજ ચડી જાય અને એ બાદ આપણે એમાં ગોળ નાખવાનો છે એ ગોળ ઓગળી જાય ને એનું લચકા પડતું મિશ્રણ તૈયાર થાય એટલે જે દાળનું દ્રાવણ આપણે લીધું છે એ કેટલું ઢીલું છે એની ઉપર આધાર રાખે છે પણ મેં કહ્યું એમ કે ઘઉં મોઈશ્ચર ને બહુ જલ્દી પી જાય છે એટલે બહુ જ વાર નથી થતી કાજુ અને દ્રાક્ષ છે એ નાખી દઈશું એમાં થોડું ઘટ થવા માંડ્યું છે એટલે હવે આપણે એમાં ગોળ નાખીશું લગભગ આપણે 150-200 ગ્રામ જેટલો ગોળ નાખ્યો છે પહેલાં તો જે દેશી ગોળ ખાવામાં આવતો હતો તો માપ એની ઉપરથી નક્કી થાય કે કલર ગોળને લીધે સહેજ ડાર્ક થઈ જાય એટલો ગોળ નાખવાનો કલર જોઈને કહી દે કે ખીચડામાં કદાચ ગોળ પણ ઓછું છે એમ મિતલ ખીચડો રેડી થઈ ગયો છે ગેસ બંધ કરી દઈશું એક બે દિવસમાં જો ખાઈ લેવો હોય તેની કન્સિસ્ટન્સી આપણે આવી રાખી શકાય અમુક જગ્યાએ ખીચડાને
એકદમ ડ્રાય કરી અને ઠારી અને પછી એના પીસ કરીને રાખે. જ્યારે બહુ જ બધાને સર્વ કરવાનો હોય તો પહેલેથી બનાવીને રાખ્યો હોય તો એને એવી કન્સિસ્ટન્સી પર લઈ આવવો પડે કે બગડે નહીં, ત્યારે એના પીસ કરી લેવામાં આવતા હોય છે. હવે આપણે એમાં છેલ્લે ઇલાયચી નાખી દઈશું, હાફ ટીસ્પૂન એલચી પાવડર. તૈયાર છે, આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. ઉપર થોડી ખસખસ ભભરાવીશું, શેકેલી ખસખસ છે, એનાથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે વેરી વેરી ટ્રેડિશનલ એવો ગુજરાતનો ખીચડો. યસ, અને આ વખતે હું ઘરે જાતે બનાવીશ. ચોક્કસ બનાવજે, પછી મને કહેજે કેવું બન્યું. ઘઉંનો ખીચડો બનાવવા માટે જોઈશે બાફેલા ઘઉં 1 કપ, ઘી 2 ટીસ્પૂન, લવિંગ 2 થી 3 નંગ, તજ 2 ટુકડા, ઇલાયચી 1 નંગ, બાફેલી દાળ 1/4 કપ, લીલું નાળિયેર 1/4 કપ, પલાળેલી ખારેક 4 નંગ, પાણી જરૂર મુજબ, પલાળેલું કેસર 10 થી 12 તાંતણા, કાજુ દ્રાક્ષ 1 ટેબલસ્પૂન, ગોળ 150 થી 200 ગ્રામ, ઇલાયચી 1/2 ટીસ્પૂન. ગાર્નિશિંગ માટે જોઈશે શેકેલી ખસખસ. ઘઉંનો ખીચડો બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં ઘી લઈ તેમાં લવિંગ, તજ અને ઇલાયચી ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં બાફેલી દાળ, બાફેલા ઘઉં, લીલું નાળિયેર, પલાળેલી ખારેક, પાણી અને પલાળેલું કેસર ઉમેરી કૂક કરી લો. હવે તેમાં કાજુ, દ્રાક્ષ અને ગોળ ઉમેરી થોડું ઘટ થાય ત્યાં સુધી કૂક કરી લો. છેલ્લે તેમાં ઇલાયચી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે ખીચડાને સર્વિંગ બાઉલમાં લઈ શેકેલી ખસખસ ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે ઘઉંનો ખીચડો. આ ઉત્તરાયણે મજા પડી જાય તેવી વાનગીઓ શીખી રહ્યા છીએ. સુમીરાબેન, બહુ જ સરસ ખીચડો હતો ખરેખર, અને હવે તો ચોક્કસથી હું જ બનાવીશ. મમ્મીને બિલકુલ ના પાડી દઈશ કે મમ્મી રહેવા દે, હું જ બનાવીશ. તારે મને ચખાડવો પડશે. ચોક્કસ, તમે તો ઓલવેઝ ઇન્વાઇટેડ છો. હવે શું બનાવીએ છીએ? હવે જેમ આપણે ગુજરાતનો ખીચડો જે રીતે જોયો એ રીતે દક્ષિણ ગુજરાત સુરત બાજુ જેમ જતા જઈએ તો પોંક બહુ જ ખવાતો હોય છે, તો આપણે પોંકનો ચેવડો બનાવવાના છે. અચ્છા, પોંકનો ચેવડો. પોંક પણ બહુ બધી જાતના મળતા હોય છે, તો અત્યારે આપણે કયો પોંક લીધો છે? આપણે જુવારનો પોંક લીધો છે. ઓકે, બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. પોંક લીધો છે, દૂધ છે, લીલું લસણ છે, કોપરું, લીંબુ અને મસાલાની અંદર ખાંડ છે, હિંગ છે, તલ, હળદર છે, રાઈ છે અને મીઠું છે. અચ્છા, અને આ ચેવડો કેવો બને છે? મતલબ તીખો ગળ્યો કેવો? આ થોડો તીખો બનશે. અચ્છા, સુરતનું જમણ આમ બી તીખું હોય. સાચી વાત છે. ઓકે, આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા પોંકને આપણે ક્રશ કરી લેવાનો છે, અધ કચરો. પોંક આપણે જ્યારે લાવીએ તો એને બરાબર ધોઈ લેવાનો. હા, ધોયા પછી એને લગભગ 2 થી 3 કલાક પાણીમાં પલાળી રાખવાનો, કારણ કે અમુક દાણા એના બહુ જ કૂણા હોય, જ્યારે લણે ત્યારે અમુક બહુ જ થોડા કડક પણ થઈ ગયા હોય અને બીજા એકદમ ફ્રેશ પણ હોય, તો બધું જ એક સરખું થઈ જાય એના માટે આપણે એને પલાળી રાખવાનો 2 થી 3 કલાક અને પછી એને ક્રશ કરીશું. જોઈએ એવો સરસ પોંક ક્રશ થઈ ગયો છે. ગેસ ચાલુ કરીશું. ત્રણેક ટીસ્પૂન જેટલું ઓઇલ લઈશું. હાફ ટીસ્પૂન જેટલી રાઈ નાખીશું. રાઈ થોડી સ્પ્લટર થાય
એટલે એમાં હિંગ નાખીશું, થોડીક હળદર નાખીશું, ગેસ ધીમો કરી અને જે ક્રશ કરેલો પોંક છે એ મિક્સ કરી દઈશું. અડધો કપ જેટલું દૂધ નાખીશું. થોડુંક પાણી નાખીશું. અત્યારે આપણે જુવારનો પોંક લીધો છે, પણ ઘઉંનો પોંક પણ લઈ શકીએ? ઘઉંના પોંકથી પણ બને, પણ જે રીતે આપણે ખીચડો કર્યો એ ટાઈપનો જ કંઈક બની શકશે, અથવા તીખો ખીચડો જે બનાવીએ એ રીતનો. અને જે દક્ષિણ ગુજરાતમાં કહ્યું કે ત્યાં મેઇનલી જુવારના પોંકનું હોય છે, પણ આ જ રીતે આપણે મકાઈનું પણ બનાવીએ છીએ. મીઠું નાખીશું એમાં, તલ 2 ટીસ્પૂન જેટલા, કોપરું પણ 2 ટેબલસ્પૂન જેટલું નાખીશું, અથવા ગમતું હોય તો વધારે પણ નાખી શકાય છે. આદુ, મરચા અને લસણ ક્રશ કરેલા છે એ લગભગ 1 ટેબલસ્પૂન જેટલા નાખીશું. અને 5-7 મિનિટ ખદખદવા દઈશું અને કૂક થવા દઈશું. ઓકે. પાણી અને દૂધ થોડુંક એબ્સોર્બ થઈ જાય અને ડ્રાય થવા આવે એટલે એમાં 1 ટીસ્પૂન જેટલી ખાંડ નાખીશું. ઓકે. લીંબુનો રસ છે, લગભગ 1/2 લીંબુ અથવા તો 1.5 ટીસ્પૂન જેટલું લેમન જ્યુસ નાખીશું. સમારેલું લીલું લસણ છે, લગભગ 5-6 કળી એ લઈશું. લીલા લસણના પાન છે જેને સમારી લીધા છે એ લગભગ 2-3 ટીસ્પૂન જેટલા નાખીશું. મિક્સ કરીશું બધું. 1-2 મિનિટ એને થોડોક ડ્રાય થવા દઈશું. ઓકે. લચકા પડતું ઘર થઈએ. હા. થોડીક કોથમીર નાખી દઈશું. ગેસ બંધ કરી દઈશું. તો મિત્તલ, એકદમ સરસ ફ્લેવરફુલ પોંકનો ચેવડો તૈયાર છે, એને સર્વિંગ બોર્ડમાં લઈશું. એમ પણ નોર્મલી ઘરમાં છે ને શિયાળાની રાત્રે પોંક એમનેમ પણ ખવાતો હોય છે, પણ આ રીતે પોંકનો ચેવડો જો આપવામાં આવે ને તો પૂરેપૂરો ખલાસ થઈ જાય. અને વધારે પ્રમાણમાં પોંક જો ખાવો હોય તો ક્યારેક નડતો હોય, પેટમાં દુખાવો પણ કરે, કારણ કે જો દાણો એનો કડક હોય તો પચવામાં ભારે પડતો હોય. હા, બરાબર. તો આવી રીતે ને કૂપ કરીને ખાઈએ તો સારી રીતે પચી જતો હોય. મરી અને લીંબુની સેવ છે જે પોંક સાથે એકદમ એપ્રોપ્રિએટ જતી હોય છે, એ થોડીક ભભરાવી દઈશું. પોંકનો ચેવડો ગાર્લિક ની ફ્લેવર થી એકદમ એની સરસ ફ્લેવર આવી છે અને બહુ જ ફ્રેશ છે. પોંકનો ચેવડો બનાવવા માટે જોઈશે જુવારનો પોંક 1 કપ, તેલ 3 ટીસ્પૂન, રાઈ 1/2 ટીસ્પૂન, હિંગ ચપટી, હળદર ચપટી, દૂધ 1/2 કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, તલ 2 ટીસ્પૂન, કોપરું 2 ટેબલસ્પૂન, ક્રશ કરેલા આદુ મરચાં અને લસણ 1 ટેબલસ્પૂન, ખાંડ 1 ટીસ્પૂન, લીંબુનો રસ 1/2 ટીસ્પૂન, લીલું લસણ 5-6 નંગ, લીલા લસણના પાન 2-3 ટીસ્પૂન, કોથમીર જરૂર મુજબ.
गार्निशिंग માટે જોશે મરી અને લીંબુની સેવ અને કોથમીર પોંકનો ચેવડો બનાવવાની રીત સૌપ્રથમ એક મિક્સર જારમાં જુવારનો પોંક લઈ ક્રશ કરી લો હવે એક પેનમાં તેલ લઈ તેમાં રાઈ હિંગ હળદર ક્રશ કરેલો પોંક દૂધ પાણી મીઠું તલ કોપરું અને આદુ મરચા લસણ ઉમેરી મિક્સ કરી લો ત્યારબાદ તેમાં ખાંડ લીંબુનો રસ લીલું લસણ અને લીલા લસણના પાન અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો હવે પોંકના ચેવડાને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી મરી અને લીંબુની સેવ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે પોંકનો ચેવડો હવે જોઈ લઈએ કે ઉત્તરાયણ સ્પેશિયલ વાનગીઓમાં આગળ શું બનવાનું છે સુમીરાબેન ઉત્તરાયણ માટેની બહુ જ સરસ વાનગીઓ તમે બનાવી રહ્યા છો તમે મને નામ કીધું હતું પણ હું ભૂલી ગઈ છું કઈ વાનગી હતી વોટર ચેસ્ટનટ ઇન હની ચીલી સોસ અચ્છા શું છે શિંગોડા છે બોર છે જામફળ છે આ બધી વસ્તુ ધાબે આપણે લઈ જઈને ખાતા હોઈએ છીએ શિંગોડા એની એ જ રીતે ખાવા અથવા બોર એ જ રીતે ખાવા એના કરતાં આપણે થોડો ટ્વિસ્ટ કરી અને એને સોસની અંદર સોતે કરી અને પછી સર્વ કરવાના છે અરે વાહ તો તો બહુ મસ્ત લાગશે હા ઓકે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ એના માટે શિંગોડા લીધા છે બોર જે ખારીકી બોર આવે એ ઠળિયા કાઢીને એ લીધેલા છે ખાંડ છે ટમેટો કેચઅપ છે ચીલી ફ્લેક્સ મીઠું હની છે મધ સોયા સોસ અને રેડ ચીલી સોસ આને બનતા કેટલી વાર લાગે 5-7 મિનિટ અરે ઉત્તરાયણમાં કોને ટાઈમ છે કે રસોડામાં બહુ રહે સાજી વાજે એટલે ફટાફટ ટોસ કરીને ઢાબે યસ ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ ગેસ ચાલુ કરીશું તેલ લઈશું હા લગભગ 1 ટેબલસ્પૂન તેલ ગરમ થાય એ દરમિયાન આપણે એક સોસ રેડી કરી લઈએ એક ટીસ્પૂન જેટલો કોર્નફ્લોર છે જેમાં પાણી નાખી અને એની સ્લરી બનાવેલી છે એની અંદર આપણે નાખીશું ટમેટો કેચઅપ લગભગ 3-1 ટીસ્પૂન રેડ ચીલી સોસ છે 1 ટીસ્પૂન જેટલો લઈશું સોયા સોસ છે 1/2 ટીસ્પૂન લઈશું આ બધું જ પ્રોપર મિક્સ કરી દઈશું તેલ ગરમ થઈ ગયું છે એમાં પહેલા બોર નાખીશું જે સાવ કાચા છે અચ્છા એકાદ મિનિટ એને સોતે થવા દઈશું શિંગોડા છે જેના ફોતરા કાઢી લીધા છે અને એકના બે કરી લીધેલા છે 250 ગ્રામ શિંગોડા લીધેલા છે આ બંને વસ્તુને બહુ જ કુક નથી કરવાની મીઠું નાખીશું 1/2 ટીસ્પૂન જેટલું સોસમાં પણ હોય છે સોલ્ટ એટલે સમજીને નાખવાનું છે ખાંડ છે 1/2 ટીસ્પૂન જેટલી નાખીશું ચીલી ફ્લેક્સ છે રેડ ચીલી સોસ તો આપણે લીધો જ છે પણ 1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ પણ નાખીશું ઓકે મધ છે એ લગભગ 4-1 ટીસ્પૂન લઈશું મધ ચીલી ફ્લેક્સ બધા સોસીસ એટલે એકદમ ટેંગી ફ્લેવર એકદમ ટેંગી ફ્લેવર આવશે અને જે કોર્નફ્લોરની સ્લરીમાં બીજા સોસીસ નાખ્યા હતા એ પણ મિક્સ કરી દઈશું ગેસ બંધ કરી દઈશું થોડી કોથમીર ભભરાવી દઈશું હવે એને સર્વિંગ બોલમાં લઈ લઈશું કોથમીર ભભરાવી દઈશું તો રેડી છે વોટર ચેસ્ટનટ ઇન હની ચીલી સોસ આ આપણે એક આખી જૈન વર્ઝન બનાવ્યું છે જો આને થોડુંક વધારે ફ્લેવરફુલ કરવું હોય તો આની ઉપર લીલું લસણ અને લીલા લસણના પાન પણ ભભરાવી શકાય છે લીલી ડુંગળીના પાન પણ સરસ લાગતા હોય છે પણ આજે આપણે ધાબે બહુ બધા લોકો હોય કોઈક જૈન હોય ને કોઈક રેગ્યુલર હોય એવી એક ડીશ બનાવીએ છીએ યસ એકદમ ક્વિક ઇઝી એન્ડ ઇન્ટરેસ્ટિંગ Thank you.
વોટર ચેસ્ટનટ ઇન હની ચીલી સોસ બનાવવા માટે જોઈશે શિંગોડા 250 ગ્રામ, તેલ 1 ટેબલ સ્પૂન, બોર 5 થી 6 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ 1/2 ટીસ્પૂન, ચીલી ફ્લેક્સ 1/2 ટીસ્પૂન, મધ 4 ટીસ્પૂન, કેચઅપ 3 ટીસ્પૂન, રેડ ચીલી સોસ 1 ટીસ્પૂન, સોયા સોસ 1/2 ટીસ્પૂન, કોર્નફ્લોરની સ્લરી 1/4 કપ, કોથમીર 1 ટેબલ સ્પૂન. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. વોટર ચેસ્ટનટ ઇન હની ચીલી સોસ બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં તેલ લઈ તેમાં બોર અને શિંગોડા ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં મીઠું, ખાંડ, ચીલી ફ્લેક્સ અને મધ ઉમેરી મિક્સ કરી લો. હવે કોર્નફ્લોરની સ્લરીમાં કેચઅપ, રેડ ચીલી સોસ અને સોયા સોસ ઉમેરી મિક્સ કરી લો. હવે આ મિશ્રણને પેનમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો. છેલ્લે તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી લો. હવે વોટર ચેસ્ટનટ ઇન હની ચીલી સોસને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે વોટર ચેસ્ટનટ ઇન હની ચીલી સોસ. આ ઉત્તરાયણ સ્પેશિયલ વાનગીઓ તમે ચોક્કસથી નોટ કરી લીધી હશે અને આઈ એમ શ્યોર કે એને બનાવવા માટેની તૈયારીઓ માટે શું શું લાવવું પડશે એ પણ વિચારી લીધું હશે. તો હવે આ વાનગીઓ બનાવો ત્યારે તમને જે કોમ્પ્લિમેન્ટ્સ મળે ને એ અમારી સાથે શેર કરજો. હા, અમને પત્ર લખજો આ સરનામે. રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380015. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com. બાળપણમાં ઉત્તરાયણની આખી સીઝન એક ચમત્કારિક વસ્તુ આપણા પોકેટમાં રહેતી, ગુંદરપટ્ટી. પતંગ સહેજ પણ ઘવાય, કપાય કે ચીરાય તો ગુંદરપટ્ટીથી સાંધીને એને એકદમ ચકાચક કરી દેવામાં આવતો. પણ આજકાલ પતંગને સાંધવાની વાત જ આખી આઉટડેટેડ ગણાય છે. પતંગ સહેજ પણ ફાટે તો એના નામનું નાઈ જ રાખવામાં આવે છે. પણ એક રિક્વેસ્ટ કરું, આજે જ્યારે પતંગ લેવા જાઓ ને ત્યારે ગુંદરપટ્ટીનો એક નાનકડો રોલ લેતા આવજો. પતંગ તો રિસાયકલ થઈ જશે અને સાથે સાથે તમારા બાળપણની યાદો પણ તાજા થઈ જશે. તો ચાલો આ એક નાનકડા રિમાઇન્ડર સાથે હું લઉં છું રજા. તમને ફરી મળું ત્યાં સુધી આવજો.